हेलो फ्रेंड्स, वेलकम टू माय ई शिक्षा लर्निंग चैनल। आज हमारा वीडियो नो टॉपिक छे गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा लेवामां आवनार मुख्य सेविका परीक्षा नुं पेपर सोल्यूशन जे 2014 नुं छे। आजे आपणे पार्ट वन जोईशुं, जेमां आपणे 1 થી 50 प्रश्नों विषे जोईशुं। पार्ट टू आना पछीना वीडियोमां जोईशुं अने तेनी लिंक हुं डिस्क्रिप्शन बॉक्समां आपी दईश, तेथी तमे त्यां जई अने ते जोई शको छो। तो चालो शरू करीए आजनो आपणो आ वीडियो। પહેલો પ્રશ્ન છે, સચિન તેંડુલકર તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ કોની સામે રમ્યો હતો? તો તેનો આન્સર થશે બી, વેસ્ટ ઇન્ડિઝ। ત્યાર પછીનો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખો। તો તેમાં 4 વાક્યો આપેલા છે, તેમાંથી 1 વાક્ય સાચું છે, તો તે આન્સર થશે એ, ઇટ લુક્સ ધેટ ઇટ મે રેન। ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્ષ 2015માં યોજાનાર વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલા દેશો ભાગ લેવાના છે? તો તેમાં કુલ 14 દેશો ભાગ લેવાના છે, એટલે આન્સર થશે આપણો ડી, 14। ત્યાર પછીનો પ્રશ્ન છે, એચઆઈવી નીચેનામાંથી કઈ રીતે ફેલાતો નથી? તો 4 વિકલ્પ આપેલા છે, આપેલ બધા વિકલ્પથી ફેલાતો નથી, સાથે નાહવાથી તથા જમવાથી, આખો દિવસ સાથે રહેવાથી, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી। તો આ ત્રણેય રીતે ફેલાતો નથી, એટલે આપણો આન્સર થઈ જશે એ, આપેલ બધા વિકલ્પથી ફેલાતો નથી। હવે આગળ જોઈએ, વિટામિન ડી 3 શેમાંથી મળે છે? તો વિટામિન ડી 3 તે સૂર્યપ્રકાશમાંથી મળે છે, એટલે આપણો આન્સર થશે ડી, સૂર્યપ્રકાશમાંથી। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? તો ભારતના પ્રથમ મહિલા સ્પીકરનું નામ છે મીરા કુમાર। અને જો એવું પૂછે કે ભારતના બીજા મહિલા સ્પીકર કોણ છે, તો તેમાં આન્સર આવશે સુષ્મા સ્વરાજ। આગળનો જોઈએ, સ્ત્રીઓમાં અંડ એટલે કે સ્ત્રી બીજ ક્યારે બને છે? તો તેનો આન્સર આવશે જન્મથી જ સ્ત્રી બીજ સ્ત્રીના શરીરમાં હોય છે, એટલે આન્સર થશે આપણો બી। ત્યાર પછી આગળ જોઈએ, અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર કઈ રમતના ખેલાડી છે? તો તેનો આન્સર થશે એ, બેડમિન્ટન। ત્યાર પછી આગળ જોઈએ, લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તો તેને ખાલી જગ્યા કહેવાય, તો તેને શું કહેવાય? લોહીમાં જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો તેને કહેવાય એનિમિયા, એટલે આપણો આન્સર થશે સી, એનિમિયા। ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ તે સિવાય કાંઈ નહીં આપવું તેવી ભલામણ કરાય છે? તો એનો આન્સર થશે સી, 6 માસ સુધી બાળકને ફક્ત માતાનું દૂધ આપવું તેવી ભલામણ કરાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી ક્યાં નેતાએ લીધી હતી? તો તેનો આન્સર થશે બી, ઇન્દુલાલ યાજ્ઞિક। ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઈ મહત્તમ છે? તો તેનો આન્સર થશે એ, લાલ રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઈ મહત્તમ છે। આગળ જોઈએ, ડેન્ગ્યુ શેનાથી ફેલાય છે? તો ડેન્ગ્યુ છે તે મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, એટલે આપણો આન્સર થશે સી, મચ્છર। ત્યાર પછી આગળ જોઈએ, સમાસનો પ્રકાર લખો। શબ્દ છે પરમેશ્વર, તો તેનો સમાસ થશે કર્મધારય સમાસ, એટલે આપણો આન્સર થશે સી, કર્મધારય। ત્યાર પછી આગળ જોઈએ, વંદે માતરમ ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો તે પુસ્તકનું નામ છે આનંદમઠ, એટલે આપણો આન્સર થશે ડી, આનંદમઠ। ત્યાર પછીનો પ્રશ્ન છે, શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે? તો તેનો આન્સર થશે વિટામિન ડી, એટલે કે એ, વિટામિન ડી। ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાસનો પ્રકાર લખો, મા બાપ, તો તે સમાસ થશે દ્વંદ્વ સમાસ, એટલે કે એ। આગળ જોઈએ, પ્રસૂતિ ક્યાં કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે? તો પ્રસૂતિ દવાખાનામાં જ કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે, એટલે આપણો આન્સર થઈ જશે ડી, દવાખાનામાં જ। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી? તો 2004 સુધીમાં કુલ 22 ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી, આપણો આન્સર થશે એ, 22।
ત્યાર પછીનો પ્રશ્ન છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે કઈ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે? તો તેનો આન્સર થશે સી, પેટ્રોલિયમ યુનિવર્સિટી. આગળ જોઈએ, ઇટ ઇઝ બેટર બ્લેન્ક ટુ અર્લી ધેન ટુ લેટ. તો તેનો આન્સર થશે સી, ટુ બી. એટલે કે ઇટ ઇઝ બેટર ટુ બી ટુ અર્લી ધેન ટુ લેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ ક્યાં શહેરમાં આવેલું છે? તો તે ભુજમાં આવેલું છે. એટલે આપણો આન્સર થઈ જશે સી, ભુજ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ પંક્તિ કયા છંદની છે? તો નીચે એક પંક્તિ આપેલી છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો તેનો આન્સર આવશે સી, ચોપાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકને માતાનું દૂધ ઉપરાંત પૂરક આહાર આપવાનું ક્યારથી શરૂ કરવાની ભલામણ કરાય છે? તો તેનો આન્સર થશે આપણે ડી, 6 માસ બાદ. 6 માસ સુધી બાળકને ફક્ત માતાનું દૂધ આપવાની ભલામણ કરવામાં આવી છે. 6 માસ બાદ જ માતાનું દૂધ ઉપરાંત પૂરક આહાર આપવાનું કહેવામાં આવ્યું છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે, પીવાના પાણીમાં ક્લોરીન શા માટે વાપરવામાં આવે છે? તો પાણીને શુદ્ધ કરવા માટે પીવાના પાણીમાં ક્લોરીન વાપરવામાં આવે છે. એટલે આપણો આન્સર થશે સી, પાણીનું શુદ્ધિકરણ કરવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે? તો તેનો આન્સર થશે બી, એપીજે અબ્દુલ કલામ. આગળ જોઈએ, ભારતના કયા ક્રાંતિવીર પૂર્વ જીવનમાં આધ્યાત્મિક માર્ગે વળી ગયા હતા? તો તેમાં આન્સર થશે ડી, શ્રી અરવિંદ ઘોષ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો નીચેના પૈકી વૃક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો તેનો આન્સર થશે બી, વનિકા. ત્યાર પછીનો પ્રશ્ન છે, શક સંવંતનો પ્રથમ માસ કયો છે? તો તેનો આન્સર થશે બી, ચૈત્ર માસ. ત્યાર પછી આગળ જોઈએ, આઈ ફાઉન્ડ ધેટ હી બ્લેન્ક રિસેન્ટલી. તો તેનો આન્સર થશે સી, હેડ ગોન આઉટ. આઈ ફાઉન્ડ ધેટ હી હેડ ગોન આઉટ રિસેન્ટલી. ત્યાર પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. તો તેને શું કહેવાય? તો ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન હોય તો તેને બેટ કહેવાય. એટલે આપણો આન્સર થશે સી, બેટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે? તો સારા સ્વાસ્થ્ય માટે રેસાયુક્ત ખોરાકની ભલામણ કરવામાં આવી છે. એટલે આપણો આન્સર થશે ડી, રેસાયુક્ત. ત્યાર પછી આગળ જોઈએ, હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે? તો હિમોગ્લોબિનનું શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય છે. એટલે આપણો આન્સર થશે ડી, શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, કહેવતનો અર્થ લખો, ઉપર આભ ને નીચે ધરતી. તો તેનો અર્થ થશે સાવ નિરાધાર હોવું. એટલે આપણો આન્સર થશે ડી, સાવ નિરાધાર હોવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચૂઝ ધ બ્લેન્ક એવિલ ઓફ ધ ટુ. તો તેનો આન્સર થશે સી, લેસર. ચૂઝ ધ લેસર એવિલ ઓફ ધ ટુ. આગળ જોઈએ, પૂરા સમયે જન્મેલ બાળકનું કેટલું વજન હોય તો તે યોગ્ય ગણાય? તો પૂરા સમયે જન્મેલ બાળકનું વજન 2 કિલો અને 500 ગ્રામ હોય તો તે યોગ્ય ગણાય. એટલે આપણો આન્સર થશે સી, 2 કિલો અને 500 ગ્રામ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? તો આમાં 2 આન્સર આવે છે, એક તો જિલ્લો અને બીજું છે નવીન. આ બંને શબ્દોની જોડણી ખોટી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બ્લેન્ક પોલિટિશિયન બ્લેન્ક પીપલ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર કરપ્શન. તો તેનો આન્સર થશે એ, બોથ પોલિટિશિયન્સ એઝ વેલ એઝ પીપલ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર કરપ્શન. આગળ જોઈએ, નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદની નથી? તો તેનો આન્સર થશે એ, પછી પ્રીતિ ક્યાંથી નૃપહૃદયમાં એ પર રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્લીઝ ટર્ન બ્લેન્ક ધ વોલ્યુમ ઓફ ધ રેડિયો સો ધેટ ઇટ ઇઝ નોટ ક્વાઇટ સો લાઉડ. તો તેનો આન્સર થશે બી, ઓફ. એટલે કે પ્લીઝ ટર્ન ઓફ ધ
વોલ્યુમ ઓફ ધ રેડિયો સો ધેટ ઇટ ઇઝ નોટ ક્વાઇટ સો લાઉડ. ત્યાર પછી આગળ જોઈએ, રિપ્લેસ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. વાક્ય છે, હી ઇઝ ફૂલ ઓફ ઇગ્નોરન્ટ એન્ડ ઇરેશનલ બિલીફ્સ. તો તેનો આન્સર થશે ડી, સુપરસ્ટિશન્સ, એટલે કે અંધશ્રદ્ધા. આગળ જોઈએ, રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તેનો આન્સર થશે ડી, વિટામિન એની ઉણપથી થાય છે. આગળ જોઈએ, અલંકાર ઓળખાવો. વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા. તો જાણે આવે તો અલંકાર થશે બી, ઉત્પ્રેક્ષા. આગળ જોઈએ, નીચેના પૈકી કયા પુસ્તકના લેખક લાભશંકર ઠાકર છે? તો તેનો આન્સર થશે બી, એટલે કે અકસ્માત નામના પુસ્તકના લેખક છે તે લાભશંકર ઠાકર છે. આગળ જોઈએ, કમળો એ ખાલી જગ્યા રોગ છે. તો કમળો એ પાણીજન્ય રોગ છે, એટલે આપણો આન્સર થઈ જશે બી, પાણીજન્ય. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે? ચાર ઓપ્શન આપેલા છે, ખાટી કાચી કેરી, લીંબુ, આંબળા અને સંતરા. તો તેમાં સી ઓપ્શન સાચો છે, એટલે કે આંબળામાં સૌથી વધુ વિટામિન સી હોય છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે, હાથ બરોબર ધોયા વગર જમવાથી સામાન્યતઃ શું થવાનો ભય રહે છે? તો હાથ બરોબર ધોયા વગર જમવાથી જાડા કમળો થવાનો ભય રહે છે, એટલે આપણો આન્સર થશે ડી, જાડા કમળો. આગળ જોઈએ, જે વિસ્તારના પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુ હોય ત્યાં કયા રોગનું પ્રમાણ વધારે હોય છે? તો જે વિસ્તારમાં પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુ હોય ત્યાં ફ્લોરોસિસ નામના રોગનું પ્રમાણ વધારે રહે છે, એટલે આપણો આન્સર થશે સી, ફ્લોરોસિસ. આગળ જોઈએ, બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય છે? તો બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ આયોડિનની કમીને કારણે થાય છે, એટલે આપણો આન્સર થશે ડી, આયોડિન. આગળ જોઈએ, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કઈ ગોળી લેવી જોઈએ? તો તેનો આન્સર થશે સી, આયર્ન વત્તા ફોલિક એસિડની ગોળી લેવી જોઈએ. તો આજે આપણે 1 થી 50 પ્રશ્નો સુધી જોવાનું છે. આગળના 51 થી 100 પ્રશ્નો સુધી આપણે પાર્ટ 2માં જોઈશું. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને બને એટલું શેર કરજો, જેથી તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે. અને તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.